ચોમાસાને લઈને શહેરમાં પ્લાસ્ટિક અને તાડપત્રીની ગ્રાહકી ઉપડી છે। વેપારીઓ પણ કોરોના માર્ગદર્શિકાનો અમલ કરીને વેપાર કરી રહ્યા છે। કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે શહેરના બજારો બંધ રહ્યા હતા। અનલોક 1નો પ્રારંભ થતા બજારોમાં થોડી ચહલપહલ જોવા મળી છે। જો કે હજુ લોકો અનાવશ્યક બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને અત્યંત જરૂરી ન હોય તો કોઈ વસ્તુની ખરીદી પણ ટાળી રહ્યા છે। તેવામાં હવે ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે, જેને લઈને શહેરીજનો દ્વારા વરસાદથી રક્ષણ અર્થે પ્લાસ્ટિક કવરો તાડપત્રીની ખરીદી માટે શહેરના વિવિધ બજારોમાં પહોંચી રહ્યા છે। આજે રવિવાર પણ હોવાથી પ્લાસ્ટિક કવર તાડપત્રીની ખરીદી માટે ગ્રાહકી ઉપડતા બજારોમાં ચહલપહલ વધી હતી। બીજી તરફ પ્લાસ્ટિકના વેપારીઓ દ્વારા પણ કોરોના માર્ગદર્શિકાના અમલ રૂપે સેનેટાઇઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી વેપાર કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ગત વર્ષના તુલનામાં ભાવ પણ વધે હોવાનું જણાવી માહિતી આપી હતી। આ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે પ્લાસ્ટિકનો ધંધો અમે કરી રહ્યા છીએ, વજન તો વેચી રહ્યા છે, પ્લાસ્ટિક સાઇઝો બધી વેચી રહ્યા છે। ભાવમાં વગર 30-એક% વધારો છે। કોરોના લઈને અમે ધ્યાન રાખીને કામ કરીએ છીએ, માસ્ક પહેરીએ છીએ, પછી પેલું સેનેટાઇઝ કરીએ છીએ। લોકડાઉન એટલે ઘરાકીમાં બિલકુલ શાંતિ હતી, પણ ચોમાસાના કારણે એકદમ જ ઘરાકીને ઉમેટો થયો છે। ઘરાકો માસ્ક પહેરીને આવી રહ્યા છે, અમુક લોકો ધ્યાન નથી રાખતા, સેનેટાઇઝ નથી કરતા, એ મહેરબાની કરીને ધ્યાન આપજો અને સેનેટાઇઝ હાથને કરજો અને માસ્ક કમ્પલસરી, સોશિયલ ડિસ્ટન્સ ધ્યાન નથી રાખતા અમુક લોકો જાણકાર છે તે રાખી રહ્યા છે અને પ્લાસ્ટિકમાં એકદમ જ ઘરાકીનો ભીડ એકી પડી છે અને ગરાકી સારી છે। લોકડાઉનને કારણે માલ નથી આવી રહ્યો તો ભાવમાં ધરકમ વધારો થઈ ગયો છે, માલ મટીરિયલ ઘણું મોંઘું આવી રહ્યું છે। ગરાકોને ખાલી એવું કેવું છે, થોડું દૂર અંતર રાખો એકબીજાથી અને થોડું માસ્ક પહેરો અને પ્લાસ્ટિક લીધા પછી બી ઘરે જઈને બી હાથ સેનેટાઇઝ કરીને હાથ ભાત ધોઈ નાખજો।